वध्यो होवाना समाचार अने दृश्यो सामे आव्या छे। बपोर पछी मतदान मथको पर कतारो पण जोवा मळी छे। वडोदरामां अत्यार सुधीमां लगभग 33% थी वधु मतदान थयुं छे। વોર્ડના 76 ઉમેદવારો ચૂંટવા માટે આજે મતદાન થઈ રહ્યું છે। સવારે નીરસ માહોલમાં મતદાન થઈ રહ્યું હતું, પરંતુ બપોર પછી આશા હતી કે લોકો મતદાન કરવા માટે નીકળશે અને ફતેગંજ ખાતેની એક શાળા ખાતે આજ પ્રમાણે અત્યારે આપ કતાર જોઈ રહ્યા છો। મહિલાઓ અને પુરુષો સૌ કોઈ મતદાન કરવા માટે નીકળ્યા છે અને કતારમાં છે। બપોર સુધી જે નીરસ માહોલ હતો તેને કારણે લાગતું હતું કે કદાચ મતદાનની ટકાવારી ટૂંકી રહેશે, પરંતુ હવે લાગી રહ્યું છે કે જે બપોર પછીનો જે ટ્રેન્ડ છે બદલાયો છે તેના આધારે મતદાન વધી શકે છે। જે કેટલાક મતદારો છે તેઓની સાથે વાત કરીશું, કયા મુદ્દાઓને આધારે મતદાન કરવા આવ્યા છે। મુદ્દા એ જ છે કે ભાઈ સારા કામ કરે કોઓપરેટર અપડાઈ એરિયામાં, પછી એ જ છે મુદ્દા ભાઈ, કીધું કશું મજબૂત મુદ્દા છે નથી। શું અપેક્ષા છે જે નવા ચૂંટાયને નેતાઓ આવે કોર્પોરેટરો આવે તેનાથી? જે કીધું છે એવી રીતે કામ કરે, જે પબ્લિકને જોઈએ છે એ રીતે કામ થવું જોઈએ, પછી જે કહે છે કરતા નથી એવું ના થાય। રોજગારી મળે માણસને, મોંઘવારી ઓછી કરે, આજે માણસને નોકરી રોજગારી મળતી નથી, આજે લોકો રસ્તા પર ભીખ માંગીને બી દિવસ નહીં કાઢી શકતા બરોબર, તો નોકરી અને રોજગારી અને પ્લસ આ મોંઘવારી ઓછી કરે એમના માટે આ પેટ્રોલના ભાવ, મોંઘવારી, અન્ય જે પ્રશ્નો છે સરકતા પ્રશ્નો છે, આપના ધ્યાનમાં કયો મુદ્દો છે આપ મત કરવા આવ્યા છો તેવા સમયે? ધ્યાનમાં મુદ્દો એ છે કે જે સરકારી જે કામ છે, રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન, સ્ટ્રીટ લાઇનનું જે કોર્પોરેટરના હાથમાં આવે છે એ બધું એ લોકો ધ્યાનમાં મૂકીને કામ કરે મહિલાના હિસાબમાં। આપને કયો મુદ્દો ધ્યાનમાં આવે છે કે મતદારો જે ચૂંટીને મોકલે છે તે નેતાઓએ આ કામ કરવું જોઈએ? હવે જે બી કામ કરે, જે બી ચૂંટાઈને આવે, જે બી કામ હોય, જેવું કે ખાડા અને રોડ ને જેના એ કામ થવા જોઈએ। સો કોઈને જે બેઝિક મુદ્દાઓ છે તેના સોલ્યુશન લાવે તેવા નેતાઓને ચૂંટવા માગે છે અને ચૂંટાયા પછી નેતાઓએ પણ આ પ્રકારના કામગીરી કરવી જોઈએ તેવી અપેક્ષા રાખી રહી છે। હવે મોટી સંખ્યામાં બપોર પછી મતદારો ઉમટી રહ્યા છે, ત્યારે આ મતદાનની ટકાવારી હવે જે શક્યતાઓ હતી કે ઓછું મતદાન થશે તે લગભગ વધે તેવી શક્યતાઓ લાગી રહી છે। અનેક મુદ્દાઓ એવા છે કે જેને જોઈને મતદારો મતદાન કરી રહ્યા છે। વડોદરામાં થોડી ઘણી મતદાન ટકાવારી વધી હોવાથી રાહતનો શ્વાસ ચોક્કસ